આજના લેક્ચરમાં તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની અંદર જે અપવાદો છે તો એ અપવાદોની આપણે વાત કરવી છે। હાલો તો એ અપવાદો જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ તમને સમજાઈ ગયું હોય તો એના ઉપરથી અપવાદો છે એ પણ તમને તરત છે એ સમજાઈ જશે। તો આ અપવાદો છે એ પણ મોસ્ટ એન્થાલ્પી છે એની અંદર આ જે અપવાદ છે એમાંથી છે ગયા વખતે એટલે કે નીટ છે નીટ 2019 એટલે જે ગઈ પરીક્ષા નીટની જે પરીક્ષા લેવાની એ નીટની પરીક્ષામાં છે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાંથી એમસીક્યુ પૂછાણો હતો। હવે હું પહેલાં તમને સમજાવી દઉં અને પછી કયો એમસીક્યુ પૂછાણો તો આપણે એની વાત કરીએ। તો એની અંદર આપને કે ભાઈ ઓક્સિજન અને ફ્લોરિન છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તેમના સમૂહ છે એ સમૂહ તેમની પછી આવેલા તત્વો કરતાં ઓછું ઋણ જોવા મળે છે। તો હવે જો હું તમને અહીંયા સમૂહ નંબર છે એ સમૂહ નંબર આપણે 16 અને સમૂહ નંબર છે એ સમૂહ નંબર આપણે 17 તો સમૂહ નંબર 16 છે એની અંદર તમને બધાને ખબર છે પહેલું તત્વ ઓક્સિજન ઓક્સિજન પછી આવશે સલ્ફર જ્યારે 17માં છે FCL પેલું ફ્લોરિન અને એની નીચે આવશે ક્લોરિન। હવે જુઓ ઓક્સિજન છે તો એ ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માઇનસ છે 141 જ્યારે સલ્ફર છે તો સલ્ફરની છે માઇનસ 200 હજી એક ઉદાહરણ લઈએ એટલે ખબર પડે તમને કે ભાઈ સિલેનિયમ છે એની માઇનસ છે 195 પછી સિલેનિયમ પછી ટેલ્યુરિયમની વાત કરીએ તો ટેલ્યુરિયમ છે એની માઇનસ છે 190 અહીંયા FCLBRI ની વાત કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો ફ્લોરિન તો ફ્લોરિનની છે માઇનસ 328 ક્લોરિન તો ક્લોરિનની છે માઇનસ 349 ત્યાર પછી બ્રોમિન તો બ્રોમિનની માઇનસ 325 અને આયોડિન તો આયોડિનની છે માઇનસ 295। હાલો તો હવે આપણે તમે જોઈ શકો છો સલ્ફરથી ટેલ્યુરિયમ તરફ જાઓ તો એની જો સલ્ફરની માઇનસ 200 સિલેનિયમની માઇનસ 195 ટેલ્યુરિયમની માઇનસ 190 તો કાલે પણ આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે સમૂહ છે એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થશે તો એની અંદર છે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઓછું ઋણ મૂલ્ય જોવા મળશે એટલે સમૂહમાં ઉપરથી નીચે જશો એટલે ઋણ મૂલ્યમાં શું થશે તો ઋણ મૂલ્યમાં ઘટાડો થશે। પણ અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્સિજન અને સલ્ફરની જો વાત કરવામાં આવે તો ઓક્સિજનની છે એ સલ્ફર કરતાં ઓછી છે। ખરેખર જો આપણા નિયમ પ્રમાણે બધી વાત કરતા હોય તો આપણે સલ્ફર કરતાં ઓક્સિજનની વધારે હોવી જોઈએ। એવી જ રીતે અહીંયા જો ફ્લોરિન છે એની 328 છે ક્લોરિન છે એની 349 છે તો હવે ફ્લોરિન છે એની કરતાં ક્લોરિન છે તો એ ક્લોરિનની તમને ખબર છે કે કેવી છે તો 328 અને અહીંયા 349 એટલે વધારે છે પણ ખરેખર છે હોવી વધારે કોની જોઈએ તો કે ભાઈ વધારે છે વધારે કોની હોવી જોઈએ ફ્લોરિનની। તો આ બે તફાવત આપણે છે એ સમજવાના છે તો આવું શા માટે થાય છે તો એની અંદર આપણે પેલા તમને સમૂહ નંબર 17 છે એ સમજાવું છું ફ્લોરિન। હાલો ફ્લોરિન એટલે અહીંયા શું થશે તો ફ્લોરિન એટલે અહીંયા ઝેડ બરાબર છે ઝેડ બરાબર 9 એટલે હવે મારે એની ઇલેક્ટ્રોનીય રચના લખવી છે તો ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો 1s2 2s2 હવે જો કેટલા ઇલેક્ટ્રોન છે 9 ઇલેક્ટ્રોન છે તો 9 ઇલેક્ટ્રોન છે તો એની અંદર હવે 4 ઇલેક્ટ્રોન ભર્યા આપણે તો બાકી કેટલા રહ્યા તો બાકી 5 એટલે શું થશે તો બાકી 5 એટલે 2p શું થશે 5 2p 5। એવી જ રીતે મારે ક્લોરિનની ઇલેક્ટ્રોનીય રચના લખવું તો ઝેડ બરાબર 17 તો ઝેડ બરાબર 17 એટલે શું થશે 1s2 2s2 અને 2p 6 એટલે 10 અને હજી 3s2 અને 3p 5 3p 5। હાલો હવે જો ફ્લોરિન છે એમાં તમારે ઇલેક્ટ્રોન એક દાખલ કરવો છે અને ક્લોરિન છે એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો છે તો ફ્લોરિન છે એમાં તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે કઈ કક્ષકમાં દાખલ કરો છો તો કે 2p કક્ષકમાં દાખલ કરો છો અને જ્યારે તમે છે ઇલેક્ટ્રોન ક્લોરિનમાં દાખલ કરો છો તો ક્લોરિનમાં છે કઈ કક્ષકમાં દાખલ કરો છો કે 3p કક્ષકમાં છે એ દાખલ કરો છો। હવે આપણે વાત કરવી છે તો એની અંદર જો તમારે 2p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરવો છે અને 3p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરવો છે
तो खरेखर जे आमा सरळताथी इलेक्ट्रॉन छे सेमा उमेरी सकाय 2p कक्षकमां सरळताथी इलेक्ट्रॉन उमेरी सकाय के 3p कक्षकमां इलेक्ट्रॉन सरळताथी उमेरी सकाय। तो हूँ तमने एक बात कही दऊं के जो 2p कक्षक होय ने एनुं कद नानुं होय एना करता छे 3p कक्षकनुं कद मोटुं होय आवी रीते एना करता 4p कक्षकनुं कद मोटुं होय एना करता 5p कक्षकनुं कद मोटुं होय। हवे जो તમારે છે એ 2p કક્ષક છે એનું કદ નાનું છે અને એના કરતા અહીંયા 3p કક્ષક છે એનું કદ છે એ કેવું છે મોટું છે। તો હવે કદ મોટું હોવાના કારણે શું થશે તો કદ મોટું હોવાના કારણે કે ભાઈ ઇલેક્ટ્રોન સરળતાથી સેમાં તમે દાખલ કરી શકશો તો ઇલેક્ટ્રોન સરળતાથી તમે ક્લોરિનમાં દાખલ કરી શકશો। તો પ્રશ્ન થાય શા માટે જો 2p કક્ષક છે એનું કદ નાનું છે એટલે એની અંદર 5 ઇલેક્ટ્રોન છે અને અહીંયા પણ 5 ઇલેક્ટ્રોન છે તો હવે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ તમને બધાને ખબર છે તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ છે તો એ અપાકર્ષણ સૌથી વધારે સેમા લાગશે। તો 2p કક્ષક છે કદ નાનું છે તો એ કદ નાનું હોય અને એમાંય 5 ઇલેક્ટ્રોન છે તો 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે હોય તો અપાકર્ષણ વધારે હોય તો આ ઇલેક્ટ્રોન તમારે છે એ દાખલ કરવો હોય તો 2p માં મુશ્કેલીથી દાખલ થઈ શકે પણ 3p કક્ષકમાં છે એ શું થાય સરળતાથી છે એ તમે દાખલ કરી શકો તો એ સરળતાથી દાખલ થશે એટલા માટે કે ભાઈ 2p છે એ ક્લોરિન છે તો એ ક્લોરિન કરતા છે ક્લોરિન કરતા ફ્લોરિનનું છે એ ફ્લોરિનનું શું થશે તો ક્લોરિન કરતા છે એ ફ્લોરિનની છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય છે કેવું જોવા મળશે ઓછું જોવા મળશે। તો એ જે તમે ફ્લોરિન અને ક્લોરિનની વાત કરી તો એવી જ રીતે ઓક્સિજનમાં થશે ઓક્સિજનમાં શું થશે કે ભાઈ 2p 4 હશે અહીંયા ઓક્સિજનની ઇલેક્ટ્રોનીય રચના લખશો તો અહીંયા 2p 4 હશે અને સલ્ફરની ઇલેક્ટ્રોનીય રચના લખશો અહીંયા શું હશે 3p 4 હશે। તો એમાં પણ ઇલેક્ટ્રોન છે એ સરળતાથી સેમાં દાખલ થઈ શકશે તો સરળતાથી સેમાં દાખલ થઈ શકશે 3p 4 માં 2p 4 છે એનું કદ નાનું છે એટલે એમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ છે એ અપાકર્ષણ કેવું હશે વધારે હશે। તો એની અંદર નીટ 2019 ની અંદર એક એમસીક્યુ પૂછાણો હતો એમસીક્યુ ની અંદર એમ હતું કે નીચેનામાંથી કયા તત્વની નીચેનામાંથી આપણે એ જ કરી નાખીએ એમસીક્યુ પૂછાણો હતો કે નીચેનામાંથી કયા તત્વ નું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય હશે અને ઓપ્શન એ આપ્યા હતા એ એફ બી સી એલ સી બી આર અને ડી આઈ હાલ તો આ ઓપ્શન આપેલા હતા ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન। તો જો તમે આ છે અપવાદ ભણેલા હોય તો આ એમસીક્યુ ના 4 માર્ક્સ તમે નીટની અંદર છે સરળતાથી મેળવી શકો। તો તમે અહીંયા જોઈ શકો છો કે ફ્લોરિન કરતા ક્લોરિન છે ક્લોરિનમાં આપણે સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ કરી શકીએ છીએ એટલે ક્લોરિન છે ક્લોરિનનું તમને મૂલ્ય છે મૂલ્ય ખબર છે કે -349 છે જ્યારે ફ્લોરિનનું -328 છે। જો આ અપવાદ ન હોત તો તમે એમ કહી શકત કે આવર્ત કોષ્ટકમાં છે સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખરેખર આપણા નિયમ પ્રમાણે ફ્લોરિનનું હોવું જોઈએ પણ આ 2p કક્ષક અને 3p કક્ષક છે એ કક્ષકના કદ એટલે કદના કારણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ થાય છે તો એ અપાકર્ષણના કારણે છે એ ફ્લોરિન કરતા છે ક્લોરિનનું છે વધારે ઋણ મૂલ્ય હોય છે। તો તમારે હવે આનો આન્સર આપવો હોય તો આન્સર શું આવે બી। તો જો તમારી પાસે છે નીટના કદાચ પેપર પડ્યા હોય જૂના તો એની અંદર જોજો તો આ એમસીક્યુ છે એમસીક્યુ શું થશે પૂછાયેલો છે એ તમને જોવા મળશે। તો આવા પણ એમસીક્યુ પૂછાય જો આવી રીતે તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરતા જશો તો તમારે છે એ નીટના એમસીક્યુની અંદર પણ કોઈ પ્રશ્ન છે એ ઉદ્ભવશે નહીં। હાલો ટેક્સ્ટબુકના શબ્દો જોઈ લઈએ મેં તમને ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ બધું સમજાવી દીધું કે ભાઈ આપણે ઓક્સિજન અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તેમના સમૂહમાં તેમના પછી આવેલા તત્વો એટલે ઓક્સિજન પછી સલ્ફર આવે અને ફ્લોરિન પછી ક્લોરિન આવે
तो तत्वों करता ओछू ऋण जवा मळे छे। तो आम थवानुं कारण के ज्यारे ऑक्सिजन अने फ्लोरिनमां इलेक्ट्रॉन प्रवेशे त्यारे उमेरायेला इलेक्ट्रॉन नीचा शक्ति स्तर एटले ज्यारे ऑक्सिजन अने फ्लोरिनमां क्या शक्ति स्तरमां जशे एन बराबर बे मां आपणे कीधुं ने टूपी कक्षकमां। જ્યારે સલ્ફર અને ક્લોરિન છે એમાં ક્યાં જશે એન બરાબર ત્રણ માં, એટલે ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તર એન બરાબર બે માં જાય છે જ્યાં તેનું અગાઉથી હાજર રહેલા ઇલેક્ટ્રોન સાથે વિશેષ અપાકર્ષણ થાય છે। જ્યારે ઊંચા શક્તિ સ્તરમાં, ઊંચા શક્તિ સ્તર એટલે એન બરાબર ત્રણ સલ્ફર અને ક્લોરિન માટે, તો પ્રવેશેલ ઇલેક્ટ્રોનને અવકાશમાં મોટો વિસ્તાર મળે છે। મોટો વિસ્તાર એટલે કે ભાઈ 2p કરતા 3p કક્ષક છે એનું કદ મોટું હોય એટલે મોટો અવકાશ મળે। તેથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઘણું જ છે, કેવું હોય ઓછું, એટલે 2p કરતા 3p નું કદ મોટું છે એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કેવું થશે, ઓછું થશે। તો વિદ્યાર્થી મિત્રો આ બધાને છે ખબર હોવી જોઈએ, સમજાણું। હાલો ત્યાર પછી આના ઉપરથીનો જે સમજાય એના ઉપરથીનો જે આપણે કોયડો જોઈ લઈએ, એટલે આપણી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ટોપિક આપણો છે એ પૂર્ણ થઈ જાય। તો કોયડો છે, કોયડો 3.7, તો કોયડો 3.7 ની આપણે વાત કરીએ તો એની અંદર તમને આપ્યું છે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને ફ્લોરિન। તો આ ચાર તત્વ આપ્યા છે, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને ફ્લોરિન। તો આ જે કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું સૌથી વધુ ઋણ અને કોની સૌથી છે સૌથી ઓછું ઋણ હશે તે તમારે સમજાવવાનું છે। હવે જો એની અંદર આપણે છે એ આપણે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી અને તમારે છે એ તમારે આની અંદર શોધવાનું છે। હવે આપણે ફોસ્ફરસ છે તો એ ફોસ્ફરસ ક્યાં આવશે, સલ્ફર ક્યાં આવશે, ક્લોરિન ક્યાં આવશે અને ફ્લોરિન ક્યાં આવશે તો એ આપણે ખબર હોવી જોઈએ। તો એની અંદર આપણે વાત કરીએ તો આવર્ત કોષ્ટક જે છે તો એ આવર્ત કોષ્ટકની અંદર તમને સમજાવું તો આવર્ત કોષ્ટકની અંદર પી વિભાગના આપણા જે તત્વો છે તો પી વિભાગના તત્વોની અંદર આપણે સમજીએ તો અહીંયા છે એ શું આવશે, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, પછી ફ્લોરિન, નિયોનની કાંઈ જરૂર નથી નકર અહીંયા નિયોન પણ આવે, હાલો નિયોન, આ આપણા પી વિભાગના તત્વો છે। હવે અહીંયા જોશો તમે તો એની અંદર આવશે એલ્યુમિનિયમ, સિલિકોન, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન। હવે જો તમને ક્યાં ક્યાં છે એ આપ્યા છે તત્વ, તો કે ફોસ્ફરસ આપ્યું છે, સલ્ફર આપ્યું છે, ક્લોરિન આપ્યું છે અને ફ્લોરિન આપ્યું છે। તો એમાં એક તો આપણે ભણી ગયા કે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધારે ઋણ મૂલ્ય છે તો એ સૌથી વધારે ઋણ મૂલ્ય કોનું છે, તો સૌથી વધારે ઋણ મૂલ્ય છે એ કોનું છે, આપણે સૌથી વધારે મૂલ્ય છે એ ક્લોરિનનું છે। તો ક્લોરિન છે જો ફ્લોરિન અને ક્લોરિન, તો ફ્લોરિન અને ક્લોરિન છે એ કેવા છે, તો ફ્લોરિન અને ક્લોરિન છે એ એક જ સમૂહના તત્વ છે। તો પહેલા તો આપણે એ ખબર હોવી જોઈએ કે આવર્ત કોષ્ટકમાં છે એ તમને કઈ બાજુથી કઈ બાજુ, તો કે ભાઈ આવર્ત કોષ્ટકમાં છે એ ડાબીથી જમણી બાજુ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એનું ઋણ મૂલ્ય છે એ કેવું હોય, તો એનું ઋણ મૂલ્ય છે એ વધારે હોય। તો ઋણ મૂલ્ય વધારે હોય તો તરત જ ખબર પડી જાય કે આવર્ત કોષ્ટકની અંદર 17મા સમૂહ છે એ 17મા સમૂહના તત્વનું સૌથી વધારે છે। પણ 17મા સમૂહની અંદર જો બે તત્વ આપ્યા છે, એક ફ્લોરિને આપ્યું છે અને એક ક્લોરિને આપ્યું છે, તો ફ્લોરિન અને ક્લોરિન એ બંને આપેલા છે તો આપણે જે ખબર હોવી જોઈએ કે ફ્લોરિન અને ક્લોરિનમાંથી છે કોનું વધારે હશે। તો એ તો આપણે હમણાં ભણ્યા કે અહીંયા તમારે 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો જોશે અને અહીંયા 3p કક્ષકમાં, એટલે વધુ ઋણ મૂલ્ય છે એનો આન્સર મળી ગયો આપણે। વધુ ઋણ મૂલ્ય છે કોનું છે, તો વધુ ઋણ મૂલ્ય છે કોનું છે, ક્લોરિનનું। હવે આપણે શું શોધવાનું છે, તો હવે આપણે ઓછું ઋણ મૂલ્ય કોનું છે, તો ઓછું ઋણ મૂલ્ય આપણે શોધવું હોય તો ઓછું ઋણ મૂલ્ય કોનું છે, તો એ આપણે કાલે જે સમૂહને આવર્તની વાત કરી એના ઉપરથી આપણે સમજવાનું છે। તો એની અંદર ક્યા તત્વ આપ્યા, ક્લોરિન અને ફ્લોરિનની તો વાત પૂરી થઈ ગઈ, હવે વધ્યા આપણી પાસે બે, ફોસ્ફરસ અને સલ્ફર। તો જો ફોસ્ફરસ અને સલ્ફર, તો હવે તમને તરત જ ખબર પડી જાય કે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ
तो इलेक्ट्रॉन प्राप्ति एन्थालपी नु ऋण मूल्य में शू थे तो इलेक्ट्रॉन प्राप्ति एन्थालपी ऋण मूल्य में वधारो थे तो कोनु ओछु होय फोस्फरस पछी सल्फर आवे छे तो फोस्फरस नु छे ई केवु होय तो फोस्फरस नु छे ई सौथी ओछु हशे। आ लो कोयडो थई गयो कम्प्लीट। तो आवी रीते तमारे छे ई कोयडो सोल्व करवानो होय छे। तो विद्यार्थी मित्रों आपणे त्रण गुणधर्मो छे तो ए त्रण गुणधर्मोनो अभ्यास कर्यो। तो पेलू गुणधर्म आपणे भण्या परमाणीय कद, एटले एनी अंदर बे वस्तु आवी गई, परमाणीय त्रिज्या अने आयनीय त्रिज्या भणी गया। त्यार पछी एना उपरथी बीजो गुणधर्म भण्या, तो बीजो गुणधर्म आपणे आयनीकरण एन्थाल्पी भण्या, अने त्यार पछी त्रीजो गुणधर्म छे तो त्रीजो गुणधर्म इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी भण्या। तो आ त्रणे त्रण गुणधर्म आपने आवड्या। तो हवे त्यार पछी छेल्लो गुणधर्म छे, तो छेल्लो गुणधर्म छे विद्युत ऋणता। शुं गुणधर्म छे? विद्युत ऋणता। हालो चौथो गुणधर्म आपणे अभ्यास करवो छे, विद्युत ऋणता। तो विद्युत ऋणता छे एनी आपणे सौ प्रथम छे शुं करवुं छे, तो सौ प्रथम छे आपणे व्याख्या आपवी छे। तो रासायणिक संयोजन में सहसंयोजक बंध, रासायणिक संयोजन में तो रासायणिक संयोजन में सहसंयोजक बंधना इलेक्ट्रॉन, सहसंयोजक बंधना इलेक्ट्रॉन युग्मने पोतानी तरफ, इलेक्ट्रॉन युग्मने पोतानी तरफ आकर्षवानी क्षमताने તે પરમાણુની શું કહેવાય છે? વિદ્યુત ઋણતા કહે છે। તે પરમાણુની વિદ્યુત ઋણતા કહે છે। હાલો તો આપણે વ્યાખ્યા સમજવી છે, તે પહેલા મારે એક સમજાવવું છે તમને। સહસંયોજક બંધ શેની વાત કરવી છે? સહસંયોજક બંધ। હાલો તો સહસંયોજક બંધની આપણે વાત કરીએ તો તમને પહેલા ખબર હોવી જોઈએ સહસંયોજક બંધ કોને કહેવાય। તો જે પરમાણુ છે શું કરે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવે તે બંધને કયો બંધ કહેવાય? તો તે બંધને સહસંયોજક બંધ કહેવાય। તો જે પરમાણુઓ ઇલેક્ટ્રોનની શું કરશે? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી, તો ઇલેક્ટ્રોનની છે ભાગીદારી કરી અને જે બંધ બનાવે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ને જે બંધ બનાવે તે બંધને શું કહેવાય છે? સહસંયોજક બંધ। તે બંધને સહસંયોજક બંધ કહે છે। હાલો તો એ તો લગભગ આપણે આગળના ધોરણની અંદર આવી ગયું કે ભાઈ સહસંયોજક બંધ। તો જે પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે બંધ બનાવે તેને શું કહેવાય? તો એને સહસંયોજક બંધ કહેવાય છે। તો હવે જે સહસંયોજક બંધ છે એના ઇલેક્ટ્રોન યુગ્મને, તો તમને બધાને ખબર છે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું થાય? તો ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બે ઇલેક્ટ્રોન। તો જે પરમાણુ છે એ પોતાની તરફ છે એ શું કરશે? તો પોતાની તરફ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે, તો તે ક્ષમતાને શું કહેવાય? તે પરમાણુની શું કહેવાય છે? વિદ્યુત ઋણતા છે એ કહેવાય છે। હાલો તો વિદ્યુત ઋણતા છે એ પણ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ માપી શકાતી નથી। તો વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીની જેમ અને આયનીકરણ એન્થાલ્પીની જેમ માપી શકાતી નથી
मापी सकाती नथी। तो आपने खबर छे के भाई जो विद्युत ऋणता छे ने तो ये विद्युत ऋणता आपणे जेम इलेक्ट्रॉन प्राप्ति एन्थालपी अने आयनीकरण एन्थालपी जेम अभ्यास करी गया तेम छे मापी सकाती नथी। शा माटे मापी सकाती नथी तो एनी आपणे हमणां वात करीए एटले तमने खबर पड़ी जशे के भाई इलेक्ट्रॉन प्राप्ति एन्थालपी अने आयनीकरण एन्थालपी छे ई शुं करी शकाय मापी शकाशे ज्यारे विद्युत ऋणता छे ए विद्युत ऋणता मापी सकाती नथी। तो तेम छता आपणे बधा ज तत्वो छे ई बधा ज तत्वोना શું કર્યું છે કે ભાઈ પરમાણુ છે એ પરમાણુની સંખ્યા દર્શક છે એ માપક્રમ વિકસાવેલો છે। તો એક બાજુ આપણે એમ બોલીએ છીએ માપી શકાતી નથી ને વળી પાછું આપણે એમ કહીએ છીએ કે ભાઈ માપક્રમ છે એ માપક્રમ આપણે વિકસાવેલો છે। તો એવું કઈ રીતે તો એનું પણ આપણે કારણ સમજી લઈએ કે ભાઈ એની અંદર છે એ પાવલિંગ માપક્રમ અને મુલકિન જાફે માપક્રમ છે અને ઓલરેડ રોચોવ માપક્રમ છે વગેરે એવા માપક્રમ આવ્યા અને એમાંથી જે પાવલિંગ માપક્રમ છે એ અત્યારે હાલની અંદર છે એ વપરાય છે। એટલે એનો કહેવાનો મતલબ એમ છે બધાનું ધ્યાન અહીંયા કે ભાઈ ફ્લોરિન તો આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે એ સૌથી વધારે જો ઇલેક્ટ્રોન છે ને પોતાની તરફ આકર્ષતું હોય ને એવું સૌથી વધારેમાં વધારે તત્વ કયું છે આખા આવર્ત કોષ્ટકમાં તો આવર્ત કોષ્ટકમાં છે આખામાં આખા વધારેમાં વધારે છે એ વધારેમાં વધારે ફ્લોરિન છે એ ફ્લોરિન પોતાની તરફ છે એ શું થાય છે તો ફ્લોરિન છે ફ્લોરિન પોતાની તરફ વધારે ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષી શકે છે। હવે જો એ આકર્ષી શકે છે તો એને આપણે માપી શકાતી નથી તો એનો એકમ પણ નહીં હોય એટલે ફ્લોરિન છે ને એ ફ્લોરિન સૌથી વધારેમાં વધારે છે એ પોતાના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને શું કરી શકે છે તો એ કે પોતે છે એ પોતાની તરફ છે એ શું કરી શકે છે આકર્ષી શકે છે। હવે જો ફ્લોરિન સૌથી વધારે આકર્ષી શકે છે એટલે પાવલિંગ નામના સાયન્ટિસ્ટે એને છે એકમ વગર એની એણે વિદ્યુત ઋણતા શું ધારી લીધી તો એણે એની વિદ્યુત ઋણતા છે કેટલી ધારી લીધી ચાર છે ધારી લીધી। જો આની અંદર કોઈ નથી હો કઈ માપક્રમ નથી કોઈ એકમ નથી પણ ફ્લોરિન જેટલો પોતાની તરફ જેટલા ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોન શું કરે છે તો એ ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોન પોતાની તરફ જે આકર્ષવાની જેટલી ક્ષમતા છે ને એ ક્ષમતાને એણે શું કહી દીધું કે ભાઈ ફ્લોરિનની વિદ્યુત ઋણતા આપણે ચાર છે એ ધારી લીધી। હવે આના છે એ આની સાપેક્ષમાં કોની સાપેક્ષમાં ફ્લોરિનની સાપેક્ષમાં તો ફ્લોરિનની સાપેક્ષમાં આપણા બધા જ તત્વો છે તો એ બધા જ તત્વોની શું કરવામાં આવી તો બધા જ તત્વોની છે એ વિદ્યુત ઋણતા નક્કી કરવામાં આવી। ધારો કે હું તમને એક ઉદાહરણ આપું એટલે તરત જ સમજાઈ જશે કે બોરોન શું મેં કીધું બોરોન બોરોન છે ને ભાઈ ઈ જે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે ને એ પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા ફ્લોરિન કરતા અડધી છે। કેટલી છે ફ્લોરિન કરતા અડધી છે તો મારે એમ કેવું હોય તો કે હાલો હવે તમે છે એમ કેવું હોય કે બોરોન છે તો બોરોનની વિદ્યુત ઋણતા કેટલી થાય તો કે ભાઈ બોરોનની વિદ્યુત ઋણતા બે કોઈ એમ કે ભાઈ ચોથા ભાગની છે તો ચોથા ભાગની હોય લિથિયમ તો લિથિયમ છે ને ભાઈ તો લિથિયમ જે ઇલેક્ટ્રોન છે ને તો એ લિથિયમ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા ફ્લોરિન કરતા ચોથા ભાગની છે તો ચોથા ભાગની હોય એટલે શું કહી શકાય કે ભાઈ લિથિયમની વિદ્યુત ઋણતા છે એ એક હોય એટલે જો આને માપી શકાતી નથી આનો એકમ નથી પણ ફ્લોરિન છે એ ફ્લોરિન સૌથી વધારે છે એ પોતાની તરફ આકર્ષે છે એટલા માટે આપણે એની વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતા ચાર છે એ ધારી લીધી છે અને હવે જે ફ્લોરિન છે એની સાપેક્ષમાં બધા જ તત્વ છે તો એ બધા જ તત્વની શું કરવામાં આવ્યું છે તો કે બધા જ તત્વની છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતા નક્કી કરવામાં આવી છે અને જે વિદ્યુત ઋણતા આપણે નક્કી કરવામાં આવી છે તો એ વિદ્યુત ઋણતા છે એ ફ્લોરિનની સાપેક્ષે નક્કી કરેલી છે। હવે જે ફ્લોરિનની સાપેક્ષે જે વિદ્યુત ઋણતા નક્કી કરી છે અને જે કયો માપક્રમ તો એની અંદર પહેલા ઘણા બે ત્રણ વૈજ્ઞાનિકોએ માપક્રમ આપ્યા હતા પણ હાલની અંદર અત્યારે જે આપણે માપક્રમનો ઉપયોગ કરીએ છીએ એને કહેવાય પાવલિંગ માપક્રમ મુજબ ક્યાં માપક્રમ મુજબ પાવલિંગ નામના છે પાવલિંગ નામના સાયન્ટિસ્ટે છે એ આખું સંશોધન કર્યું છે એટલે એનું માપક્રમનું નામ આપ્યું છે પાવલિંગ માપક્રમ પ્રમાણે।
હવે આપણે વાત કરવાની છે તો એની અંદર પણ હું તમને ખાસ કહી દઉં કે ભાઈ વિદ્યુત ઋણતા છે તો એ વિદ્યુત ઋણતા પણ ડાયરેક્ટ કોના સાથે સંબંધ ધરાવે છે તો ડાયરેક્ટ છે કોના સાથે સંબંધ ધરાવે પરમાણીય કદ સાથે સંબંધ ધરાવે તો એ તો બધાને ખબર જ હોય કે ભાઈ તમને એક ઉદાહરણ મારે છે એ આપવું છે હાઇડ્રોક્લોરિક એસિડ શું છે હાઇડ્રોક્લોરિક એસિડ તો હાઇડ્રોક્લોરિક એસિડનું ઉદાહરણ આપું તો હાઇડ્રોજન ક્લોરાઇડ તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં તમને ખબર હોય કેટલા ઇલેક્ટ્રોન હોય તો ક્લોરિનની બાહ્યતમ કક્ષાની અંદર છે કેટલા હોય સાત ઇલેક્ટ્રોન હોય એટલે છ ઇલેક્ટ્રોન છે એ બંધમાં ભાગ નથી લેતા આ એક ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવશે હવે જો આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે એ ક્લોરિન પોતાની તરફ જે આકર્ષે છે તો એ પોતાની તરફ આકર્ષે એટલે ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય હાઇડ્રોજન કરતા કોના કરતા હાઇડ્રોજન કરતા છે હાઇડ્રોજન કરતા ક્લોરિનની વિદ્યુત ઋણતા છે એ શું હશે તો ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હશે તો એ આપણે હમણાં પછી સમજીએ હવે જો ટેક્સ્ટબુકમાં છે એ લખેલું છે પણ હું અહીંયા તમને છે એ સમજાવું એ પ્રમાણે લખો તો વાંધો નહીં આવર્તમાં શેમાં આવર્તમાં તો આવર્તમાં છે આવર્તમાં કઈ બાજુ ડાબી થી જમણી બાજુ તો આવર્તમાં ડાબી થી જમણી બાજુ આવર્તમાં ડાબી થી જમણી બાજુ જવું છે એટલે બધાને ખબર છે આવર્તમાં તમે ડાબી થી જમણી બાજુ જશો એટલે શું થશે એટલે બધાને ખબર છે પરમાણીય કદ ઘટે શું ઘટે પરમાણીય કદ ઘટે પરમાણીય કદ ઘટે એટલે બધાને ખબર પડે કે ભાઈ પરમાણુનું કદ ઘટે એટલે છે ઇલેક્ટ્રોન જે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન હોય તો તે કેન્દ્રની નજીક આવે ક્યાં આવે કેન્દ્રની નજીક આવશે તો એ કેન્દ્રની નજીક આવશે એટલે તરત જ તમને ખબર પડવી જોઈએ કે જેમ પરમાણીય કદ ઘટે તેમ શું થાય તો તેમ વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતા શું થશે તો વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતા વધે ખબર પડી કે ભાઈ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ જે આકર્ષવાની ક્ષમતા છે એને વિદ્યુત ઋણતા કહેવાય તો આવર્તમાં મેં તમને સમજાવ્યું કે ભાઈ ડાબીથી તમે જમણી બાજુ જાશો તો બધાને ખબર છે કે એ દિવસના આપણે ભણીએ છીએ પરમાણીય કદ ઘટે અને જ્યારે પરમાણીય કદ ઘટે ત્યારે વિદ્યુત ઋણતા શું થાય તો વિદ્યુત ઋણતા છે વધે તો મારે તમને એમ કેવું હોય કે ક્યાં સમૂહ તો સમૂહ નંબર છે એ સમૂહ નંબર કેટલામો તો સમૂહ નંબર 17 છે તો એ 17મા સમૂહની છે એ વિદ્યુત ઋણતા બધા જ સમૂહ કરતાં કેવી હોય તો વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતા કેવી હોય વધારે હોય તો વળી પાછો ક્વેશ્ચન થાય જો 17મો સમૂહ કઈ બાજુ આવ્યો આવર્ત કોષ્ટકના જમણી બાજુ આવ્યો કઈ બાજુ આવ્યો જમણી બાજુ તો આવર્ત કોષ્ટક છે એની જમણી બાજુ આવ્યો એટલે ખબર જ છે કે ભાઈ પરમાણીય કદ ઘટે તો વિદ્યુત ઋણતા છે સૌથી વધારે હોય તો વળી પાછો મગજમાં એક ક્વેશ્ચન ઉત્પન્ન થાય કે ભાઈ 18મો સમૂહ છે તો એ જમણી બાજુ આવ્યો ને 17 કરતા વધારે જમણી બાજુ આવ્યો તો 18મા સમૂહની કેમ તમે વિદ્યુત ઋણતાની વાત ન કરી તો થોડુંક આપણને મગજ હોવું જોઈએ કેમ મગજ હોવું જોઈએ તો 18મો સમૂહ છે તો એ તો બધાને ખબર છે કેવા વાયુઓ છે વિદ્યાર્થી મિત્રો ઉમદા વાયુ તો ઉમદા વાયુઓ છે તે સહસંયોજક બંધ બનાવી શકતા નથી તો સહસંયોજક બંધ બનાવી શકતા નથી તો આપણે એના છે વિદ્યુત ઋણતાનું માપન પણ કરી શકાય નહીં સહસ તમારે વિદ્યુત ઋણતા માપવી હોય તો કોનાથી મપાય તો કે ભાઈ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ જે આકર્ષવાની ક્ષમતા છે એને તો આપણે વિદ્યુત ઋણતા કહીએ છીએ તો હવે તમને ખબર છે કે ભાઈ 18મો સમૂહ છે ઉમદા વાયુ છે અને ઉમદા વાયુ હોવાના કારણે તે બીજા સાથે સંયોજનો બનાવતા નથી તો આપણે 18મા સમૂહના તત્વ છે એની છે વિદ્યુત ઋણતા પણ માપી શકાય નહીં સમજાઈ ગયું બધાને હાલો હવે આપણે આવર્તમાં વાત કરી હતી હવે ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી દઈએ સમૂહમાં તો એકદમ સરળમાં સરળ છે સમૂહમાં તમે ઉપરથી નીચે જશો શું થશે ઉપરથી નીચે તો ઉપરથી નીચે તરફ જતા શું થશે તો ઉપરથી નીચે તરફ જતા પરમાણીય કદ બોલો શું થાય
तो परमाणीय कद वधे, नवी कक्षको उमेराय, क्वांटम अंकनुं मूल्य वधे, एटले परमाणीय कद छे शुं थाय, तो परमाणीय कद वधे छे। परमाणीय कद वधे छे एटला माटे शुं थाशे, तो बधाने खबर होय परमाणीय कद वधे तो विद्युत ऋणता शुं थाय, तो परमाणीय कद वधे तो विद्युत ऋणता छे शुं थशे, तो विद्युत ऋणता छे शुं थशे घटे, शुं थशे विद्युत ऋणता घटे। तो एनी अंदर छे आ आपणे समझ्या समूहमां, तो समूह कोई पण समूह तमे लेवशो तो ई समूह छे, ई समूहनी अंदर तमे ऊपरथी नीचे तरफ आवशो એટલે શું થશે, તો એ પરમાણીય કદ વધશે, અને પરમાણીય કદ વધે તો વિદ્યુત ઋણતા શું થાય ઘટે। એટલે જો તમારે, મેં અહીંયા અત્યારે આ બોર્ડ ઉપર આમ લખ્યું તો આવી રીતે લખી નાખો, એટલે તમારો વિદ્યુત ઋણતાનો ટોપિક શું થાય પૂરો, શું થઈ જશે વિદ્યુત ઋણતાનો ટોપિક પૂરો। હાલો હવે એના થોડાક ઉદાહરણ આપ્યા છે, એ ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આવર્ત બે અને આવર્ત ત્રણ ના ઉદાહરણ આપ્યા છે, અને સમૂહ એક અને સમૂહ સત્તર ના ઉદાહરણ આપ્યા છે। तो एनी अंदर आपणे वात करी दईए कि आवर्त बीजो, तो आवर्त बीजो, तो आवर्त बीजाना जे परमाणुओ छे एनी विद्युत ऋणता आपी छे, तो आवर्त बीजो छे लिथियम, बेरेलियम। आ मूल्यो छे याद नथी राखवाना हो भाई, एक आयनीकरण एन्थाल्पी विद्युत ऋणता, पछी एक मूल्यने तमारे गोखवानो प्रयत्न नथी करवो, क्यांय एक परीक्षानी अंदर पूछाशे नहीं, પણ પૂછાશે શું એનો ક્રમ છે એ 100% પૂછાશે, કોની વધારે છે કોની ઓછી છે, ચડતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં ગોઠવો, બાકી મૂલ્ય ક્યાંય કોઈ દિવસ પૂછશે નહીં। એટલે મૂલ્ય નથી યાદ રાખવાના, એના કારણ યાદ રાખવાના છે, કઈ બાજુથી કઈ બાજુ જાય તો ઘટે, કોણ અપવાદ છે, તો એ બધું યાદ રાખવાનું। હાલો હવે જો આવર્ત બીજો આપણે જોયો, તો આવર્ત બીજાની અંદર તમને હમણાં જ મેં સમજાવ્યું કે આવર્ત બેની અંદર અથવા કોઈ પણ આવર્ત હોય તો એમાં તમે જે આ ડાબી થી જમણી બાજુ જશો, તો ડાબી થી જમણી બાજુ જતા શું થાય, તો પરમાણીય કદ ઘટે, અને પરમાણીય કદ ઘટવાના સાથે વિદ્યુત ઋણતા શું થાય વધે। તો જો લિથિયમ ની 1.0, બેરેલિયમ ની 1.5, બોરોન ની 2.0, કાર્બન ની 2.5, નાઇટ્રોજન છે એની 3.0, અને ઓક્સિજન ની 3.5, અને ફ્લોરિન ની તો આપણે શું કર્યું છે, તો ફ્લોરિન ની તો આપણે ધારી છે 4, એની સાપેક્ષમાં આ બધાની શું કરી નક્કી કરી। તો એવી જ રીતે આવર્ત નંબર 3, તો આવર્ત નંબર 3 ના તત્વોની પણ વાત કરી દઉં કે ભાઈ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન। તો એની અંદર વાત કરીએ કે ભાઈ સોડિયમ છે 0.9, મેગ્નેશિયમ છે 1.2, એલ્યુમિનિયમ છે 1.5, સિલિકોન છે 1.8, પછી ફોસ્ફરસ છે ફોસ્ફરસ 2.1, સલ્ફર છે સલ્ફર 2.5, અને આની 3.5। તો જો આમાં એક અપવાદ નથી હો વિદ્યુત ઋણતામાં, એટલે એ પરમાણીય કદ સાથે ડાયરેક્ટ સંબંધ ધરાવે છે, એટલે આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય અપવાદ નથી, એટલે આમાં મૂંઝાતા નહીં। આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં છે અપવાદ, સમજણ પડી। હાલો તો જો આવર્ત કોષ્ટકમાં, આવર્તમાં તમે ડાબી થી જમણી બાજુ જતા શું થાય છે, તો ડાબી થી જમણી તરફ જતા શું થશે, તો ડાબી થી જમણી તરફ જતા વિદ્યુત ઋણતામાં છે શું થાય છે વધારો થાય છે, શું કા પરમાણીય કદ ઘટે, એટલે ઓલા સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની નજીક આવે, અને પરમાણુનું કેન્દ્ર છે એ ધન વીજભાર ધરાવે, એટલે ઇલેક્ટ્રોન છે એ શું થાય, તો ઇલેક્ટ્રોનને છે પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા વધે, જેમ પરમાણીય કદ ઘટે તેમ। હાલો એવી જ રીતે આપણે વાત કરી દઈએ સમૂહ, તો પરમાણુ છે પરમાણુ સમૂહ 1 ની વાત કરીએ, તો 1 ની અંદર ખબર છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબેડિયમ અને સીઝિયમ। એવી જ રીતે 17મા સમૂહની વાત કરીએ, તો કે ભાઈ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એટી, રેડી। હાલો હવે એની અંદર જો લિથિયમ છે એની 1.0, લિથિયમની 1.0, સોડિયમની 0.9, પોટેશિયમની છે 0.8, રુબેડિયમની 0.8 અને સીઝિયમની 0.7। એવી જ રીતે ફ્લોરિનની તો આપણે હમણાં જ કીધું 4.0, ક્લોરિન છે ક્લોરિનની, તો ક્લોરિનની 3.0, બ્રોમિનની 2.8, આયોડિનની 2.5 અને એટીનિયમની 2.2। હાલો તો જો તમે સમૂહ છે એ સમૂહમાં પણ ઉપરથી નીચે તરફ જાશો, તો સમૂહમાં પણ ઉપરથી નીચે તરફ જતા શું થાય પરમાણીય કદ છે
तो ये परमाणीय कद वधे छे अने परमाणीय कद वधवानी साथे शुं थाय छे तो परमाणीय कद वधवानी साथे तेनी शुं थाशे तो तेनी विद्युत ऋणतामां घटाडो जोवा मळे छे। हालो समझाई गयुं बधाने। हवे त्यार पछी आपणे वात करवी छे तो एनी अंदर JEE 2018 માં ક્વેશ્ચન પૂછાણ JEE 2018 ની અંદર એક ક્વેશ્ચન એવો પૂછાણો હતો વિદ્યુત ઋણતાનો આવર્ત કોષ્ટકમાં સૌથી ક્યા પરમાણુનું સૌથી ઓછું વિદ્યુત ઋણતાનું મૂલ્ય હશે વિદ્યુત ઋણતાનું મૂલ્ય હશે। હાલો આમાં બુદ્ધિ જ વાપરવાની છે, બીજું કાંઈ છે નહીં આની અંદર। તો એની અંદર આવી રીતે ઓપ્શન આપ્યા હતા, એ લિથિયમ, બી ઓપ્શન આપ્યો તો સીઝિયમ, સી ઓપ્શન આપ્યો તો ફ્રાન્સિયમ અને ડી ઓપ્શન હતો ફ્લોરિન। હાલો તો આ એમસીક્યુ તમે જોશો એટલે તમે જોઈ શકો કે આવર્ત કોષ્ટકમાં કયા પરમાણુનું સૌથી ઓછું વિદ્યુત ઋણતાનું મૂલ્ય હશે। તો ઓપ્શનમાં આપ્યું છે લિથિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ અને ફ્લોરિન। તો એની અંદર એનો આન્સર શું આવશે તો જો કઈ રીતે આ એમસીક્યુ સોલ્વ કરાય, અહીંયા તમને બધાને ખબર છે પેલા સમૂહમાં લિથિયમ છે, વિદ્યુત ઋણતા તમે ડાબીથી જમણી બાજુ જશો એટલે વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેવું થશે તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધારે થશે। એટલે લિથિયમ થી તમે ફ્લોરિન તરફ ગયા તો વિદ્યુત ઋણતા વધી, તો આવર્તમાં વિદ્યુત ઋણતા ઓછી કોની? લિથિયમની। તો આન્સર ઘણા બધા વિદ્યાર્થીઓ લિથિયમ ટીક કરીને આવ્યા હતા, એને આગળ કઈ વિચાર્યું નહીં, લિથિયમની ઓછી ખરી પણ એ તો હવે ખબર હોવી જોઈએ ને કે આ સમૂહ નંબર શું થયો, તો સમૂહ નંબર વન છે તો એની અંદર તમે નીચે જાશો તોય શું થાય તો કે ભાઈ તો પણ છે એની શું થશે, વિદ્યુત ઋણતામાં ઘટાડો થશે। એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ 25% વિદ્યાર્થીઓ એવા હતા કે એને આ વિચાર્યું તો એ બધા આન્સર કરીને આવ્યા ફ્રાન્સિયમ, તો એ પણ આન્સર પડ્યો ખોટો, આ પણ આન્સર પડ્યો ખોટો। પેલાનું તો મેં તમને કારણ સમજાવી દીધું, જો લિથિયમ તમે કર્યો તો તમે હજી આગળ નથી વિચાર્યું કે ભાઈ સમૂહમાં હજી નીચે જઈએ તો લિથિયમ કરતા જે નીચેના તત્વો હોય તો એ નીચેના તત્વનું શું થાય, તો નીચેના તત્વોની પણ વિદ્યુત ઋણતા ઓછી હોય લિથિયમ કરતા। પણ હજી એક વસ્તુ વિચારવાની છે કે આ વિચાર્યું ઘણા વિદ્યાર્થીઓએ સારું કર્યું પણ હજી એમાં શું થયું તો કે ભાઈ હજી એમાં છે 25% વિદ્યાર્થીઓ એવા હતા કે એને જવાબ છે ફ્રાન્સિયમ લખીને આવ્યા। મેં તમને કેટલી વખત આ ચેપ્ટરમાં સમજાવ્યું હતું કે ભાઈ આ છે રેડિયો સક્રિય તત્વ છે, તો રેડિયો સક્રિય તત્વ છે તો એનું આયુષ્ય છે એ કેવું છે, ખૂબ જ ઓછું હોય। તો હવે જવાબ કોણ આવે, તો હવે જવાબ આવે સીઝિયમ। શું આવે? સીઝિયમ। સમજણ પડી? તો આવી રીતે આ એમસીક્યુ JEE 2018 માં પૂછાયેલો હતો। હાલો હવે જે ટેક્સ્ટબુકના શબ્દો છે એ બધા મેં અહીંયા તમને સમજાવી દીધા, એ કાંઈ જોવાની જરૂર નથી, પણ એક તમને જે આવર્ત કોષ્ટકમાં જે તત્વોનું હવે ચારે ચાર ગુણધર્મ ભણ્યા તો એની અંદર આવર્તી વલણ એ કાંઈ પણ સમજવાની જરૂર નથી, એ આપણે બધા ગુણધર્મ ભણ્યા ને અહીંયા એક આરે એની આકૃતિ આપી દીધી છે, તો એ જે આકૃતિ આપી છે ચાલો એનું ઝડપથી છે ઝડપથી આપણે અભ્યાસ કરી લઈએ। તો એની અંદર તમને બધાને ખબર છે કે આ એસ વિભાગના તત્વો છે, આ ડી વિભાગના તત્વો છે, આ અહીંયા પી વિભાગના તત્વો છે અને એની નીચે જોશો એટલે જે બે હરોળ એક્ટિનિયમ અને લેન્થેનિયમ શ્રેણી જે છે એ કયા તત્વો છે તો કે એફ વિભાગના તત્વો છે। હવે બધાય તમને ખબર જ છે કે ભાઈ જો તમે છે એ આપણે વાત કરીએ પેલા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો એરો આપ્યો છે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો એરો તમે જોવો છો કે ભાઈ તમને બધાને ખબર છે કે ડાબીથી જમણી જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ શું થશે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ મૂલ્ય શું થશે, વધે। શું થશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું એન્થાલ્પીનું મૂલ્ય વધે છે, એટલે એરો એ બાજુ આપેલો છે।
આયનીકરણ એન્થાલ્પી, તો આયનીકરણ એન્થાલ્પી પણ આ બાજુ જશો તો આયનીકરણ એન્થાલ્પી પણ શું થાય, તો આયનીકરણ એન્થાલ્પી પણ વધે. સમજણ પડી? હાલો, કદ ઘટે એટલે આયનીકરણ એન્થાલ્પી પણ શું થાય, વધે. તો એવી જ રીતે આપણે તમને કે ભાઈ શું આપ્યું છે, વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતા છે એ તમને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો શું થાય છે, ઘટે છે. એટલે એનો એરો આવી રીતે આપ્યો છે, નીચેથી ઉપર તરફ. આવર્ત કોષ્ટકમાં નીચેથી તમે ઉપર તરફ જાઓ તો વિદ્યુત ઋણતા શું થાય, વધે. એટલે એને એરો આવી રીતે આપ્યો છે, વિદ્યુત ઋણતા શું થાય છે, વધે છે. તો વિદ્યુત ઋણતા છે એ ઋણતા શું થશે, વધે. હાલો, એવી જ રીતે આપણે વાત કરીએ પરમાણીય ત્રિજ્યા. તો એ તો બધાને ખબર જ હોય, સમૂહમાં ઉપરથી નીચે આવવું એટલે પરમાણીય ત્રિજ્યા શું થશે, તો પરમાણીય ત્રિજ્યા છે એ વધશે. તો એવી જ રીતે આવર્તમાં તમે ડાબીથી અહીંયા જમણી બાજુ જશો તો હમણાં જ સમજાવ્યું તમને કે વિદ્યુત ઋણતા શું થાય, તો વિદ્યુત ઋણતા છે એ વધશે. તો પરમાણીય ત્રિજ્યા શું થાય, તો પરમાણીય ત્રિજ્યા ઘટે. તો બે એરા તમને અહીંયા આપેલા છે. અને એવી જ રીતે સામે તમને એરા આપેલા છે કે આયનીકરણ એન્થાલ્પી નીચેથી ઉપર તરફ જાઓ આવી રીતે, તો આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા આઈ એચ છે એ શું થાય, તો નીચેથી ઉપર તરફ જશે તો વધશે. અને એવી જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ પણ શું થશે, ડેલ્ટા ઈજી એચ, તો એ પણ નીચેથી ઉપર તરફ જતા વધે છે. તો આ બધાને ખબર જ છે. તો હવે આપણે એની અંદર એક ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મની વાત કરીએ. તો જો આ બાજુથી તમે આ બાજુ આવો ક્રોસમાં, તો ધાત્વીય ગુણધર્મ શું થાય, તો ધાત્વીય ગુણધર્મ છે એ ગુણધર્મ શું થશે, વધે. શું થાય, ધાત્વીય ગુણધર્મ વધે. અને આ બાજુથી તમે આમ જાશો તો શું થશે, અધાત્વીય ગુણધર્મ. આ પણ આપણે આગળ વાત કરી દીધી હતી, અધાત્વીય ગુણધર્મ છે એ શું થશે, તો અધાત્વીય ગુણધર્મ વધે. તો અહીં જીગજેગ રેખા હતી આપણે અહીં જોઈતી, અને આ બાજુના જે તત્વો હતા, તો આ બાજુના જે તત્વો હતા એ બધા કેવા તત્વો હતા, તો આ બધા છે અધાતુ તત્વો હતા. તો અહીંયા તમે આકૃતિ ઉપરથી જેટલા આપણે ગુણધર્મ છે એ ગુણધર્મ ભણ્યા, તો એ બધા જ ગુણધર્મોની અહીંયા તમને એક સરળ છે, એ સરળ શું આપ્યું છે, તો સરળમાં સરળ એક આકૃતિ આપેલી છે. હાલ, તો આપણા ચારે ચાર ગુણધર્મ છે, તો એ ચારે ચાર ગુણધર્મોનો આપણે અહીંયા અભ્યાસ છે એ અભ્યાસ પૂર્ણ કર્યો. હવે એમાં છે એ જોઈ લઈએ, કંઈ નવો શબ્દ તમને કંઈ લાગતો હોય તો જોઈ લઈએ વિદ્યુત ઋણતામાં. હાલો, તો એની અંદર વિદ્યુત ઋણતા જો, હાલો ટેક્સબુક છે ને બધા પાસે, એટલે વિદ્યુત ઋણતા જોઈએ કે ભાઈ રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બનના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ છે એ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપનને શું કહેવાય, વિદ્યુત ઋણતા કહે છે. અને વિદ્યુત ઋણતાને છે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ માપી શકાતી નથી. તો એ મેં વાત કરી તમને કે ભાઈ આ માપી શકાતી નથી. તેમ છતાં તત્વોની વિદ્યુત ઋણતા માટે ઘણા સંખ્યાદર્શક માપક્રમ વિકસાવેલા છે. દાખલા તરીકે પાવલિંગ માપક્રમ, મુલિકન જાફે માપક્રમ અને ઓલરેડ રોચોવ માપક્રમ વગેરે. તે પૈકીનો પાવલિંગ માપક્રમ છે એ વ્યાપક રીતે વપરાય છે અને તે 1922માં અમેરિકન વૈજ્ઞાનિકે પાવલિંગે ફ્લોરિનને છે ફ્લોરિનને ઇલેક્ટ્રોન આકર્ષવાની સૌથી વધુ ક્ષમતાવાળું ગણી અને પોતાની રીતે, જો શું મેં કીધું હતું, પોતાની રીતે, એવું નથી ફ્લોરિનની જે વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતા ધારેલી છે, એટલે અહીં શબ્દ એવો વાપરો છે કે પોતાની રીતે. શું વાપર્યું છે, પોતાની રીતે છે ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું સૂચવ્યું, 4. અને કેટલાક તત્વોની વિદ્યુત ઋણતાના છે મૂલ્યો છે એ શું કર્યા છે, કોષ્ટક છે કોષ્ટકમાં દર્શાવેલા છે. તો વિદ્યુત ઋણતા કોઈ આપેલ તત્વ માટે અચળ હોતી નથી, તેનું મૂલ્ય એ બાબત પર આધાર રાખે છે તે કે બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે. જો કે આ માપી શકાય તેવી રાશિ નથી, તેમ છતાં બે પરમાણુઓ છે એકબીજા સાથે કેવા પ્રકારના બળથી જોડાયેલા હોય છે તેની આગાહી કરવામાં મદદરૂપ થાય છે. અને જે અંગે તમે આગળ આપણે છે 12મા ધોરણની અંદર વિદ્યુત ઋણતા ઉપરથી આપણે ઘણા બધા ઉપયોગો આવશે. હાલો, સામાન્ય રીતે વિદ્યુત ઋણતા આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા, એટલે કે લિથિયમથી ફ્લોરિન તરફ વધે છે, તથા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, એટલે કે ફ્લોરિનથી એસ્ટેટાઇન એટી
तरफ जता घटे छे, तो आ वलण ने केवी रीते तमे समझावी शकाय? तो ए तमने बधाने मैं समझाव्युं केवी रीते समझावी शकाय, तो आ जे वलण छे ए कोना साथे? तो के भाई परमाणीय त्रिज्या अथवा परमाणीय कद साथे संबंध धरावे छे। तो शुं विद्युत ऋणता ने परमाणीय त्रिज्या साथे संबंध छे? के जे आवर्त में डाबी थी जमणी तरफ जता घटे छे अने समूह में छे ऊपरथी नीचे तरफ जता शुं थाय? वधे छे। तो आवर्त में परमाणीय त्रिज्या घटवानी साथे बाह्यतम कक्षाना इलेक्ट्रॉन अने केन्द्र वच्चेनुं आकर्षण शुं थाय? वधे अने विद्युत ऋणता वधे। तो मैं तमने एम कीधुं जेम परमाणीय त्रिज्या अथवा परमाणीय कद घटे तो संयोजकता इलेक्ट्रॉन क्यां आवे? परमाणुना केन्द्रनी नजीक। एटले ई शुं थशे? तो परमाणु केन्द्रनी नजीक आवशे तो एने छे जे केन्द्र छे इलेक्ट्रॉन ने छे पोतानी तरफ आकर्षवानी क्षमता वधे अने तेथी विद्युत ऋणता पण शुं थाय? वधे। तेवी ज रीते समूहमां समजायुं छे कि भाई तेवी ज रीते समूहमां छे ये ऊपरथी नीचे तरफ जोईए त्यारे परमाणीय त्रिज्या वधवानी साथे विद्युत ऋणता शुं थाय? घटे छे। तो आ वलण पण आयनीकरण एन्थालपी ने शुं छे? तो आयनीकरण एन्थालपी ने समान छे। हालो तो विद्युत ऋणता तमने जे डायग्राम आप्यो छे ए तमने समझाव्यो। तो विद्युत ऋणता अने परमाणीय त्रिज्या, तो विद्युत ऋणता अने परमाणीय त्रिज्या वच्चेनो छे वच्चेना संबंध जाण्या बाद शुं तमे विद्युत ऋणता अने अधातु वच्चेना संबंधनी काय कल्पना करी शकाय? तो अधातु तत्व छे एनी इलेक्ट्रॉन प्राप्तिनुं वलण प्रबल होय तेथी ते विद्युत ऋणतानो सीधो संबंध तत्वोना अधात्वीय गुणधर्म साथे छे। अने बीजा शब्दमां कहेवुं होय तो शुं कही शकाय? કે ભાઈ વિદ્યુત ઋણતાનો વ્યસ્ત સંબંધ તત્વોના શું છે? ધાત્વીય ગુણધર્મ સાથે છે। એટલે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તે ધાત્વીય ગુણધર્મ ધરાવે, જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ અધાત્વીય ગુણધર્મ ધરાવે। તો આવર્ત કો આમ આવર્ત કોષ્ટકમાં આવર્તમાં તત્વોની વિદ્યુત ઋણતા વધવાની સાથે તત્વોના અધાત્વીય ગુણધર્મ શું થાય છે? તો અધાત્વીય ગુણધર્મ વધે છે અને ધાત્વીય ગુણધર્મ શું થાય? ઘટે છે। તેજ પ્રમાણે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જતા તત્વોની વિદ્યુત ઋણતા ઘટવાની સાથે તત્વોના અધાત્વીય ગુણધર્મ ઘટે છે અને ધાત્વીય ગુણધર્મ શું થાય? વધે છે। તો એ બધાય ગુણધર્મ છે આમાં તમને સમજાવ્યા। તો આપણે ચારે ચાર ગુણધર્મ છે તો એ ચારે ચાર ગુણધર્મનો છે એ આપણે અભ્યાસ કર્યો। હવે ત્યાર પછી આપણે વાત કરવાની છે રાસાયણિક ગુણધર્મોમાં છે આવર્તી વલણ। તો રાસાયણિક ગુણધર્મની અંદર જે આવર્તીય વલણ છે તો એ આવર્તીય વલણ આપણે સમજવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરની અંદર છે એ સંયોજકતા ઉપરથી અને દ્વિતીય છે આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મ અને આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા। તો હવે દોઢક લેક્ચરની અંદર છે એ આપણું ચેપ્ટર છે, એ ચેપ્ટર કમ્પ્લીટ છે, એ કમ્પ્લીટ શું થશે? પૂરું થશે। તો અહીંયા સુધી આપણે ચારે ચાર ગુણધર્મ છે એ ગુણધર્મ સમજ્યા, કમ્પ્લીટ ચારે ચાર ગુણધર્મ છે એ તૈયાર કરી નાખજો। એની અંદર છે અપવાદ છે તેની વાત કરી, સમૂહ અને આવર્તમાં કઈ બાજુથી કઈ બાજુ જાવ તો વધે છે ઘટે છે તો એ પણ બધી છે એ આપણે વાત કરી। તો એની અંદર છે એ આપણને ખબર છે, ખબર હોવી જોઈએ। હાલો એફ સિક્સ ને સાહેબ